नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे लेक्चर नंबर 2 એટલે કે આવતીકાલે લેક્ચર નંબર 1 માં ચંદ્રહાસ આખ્યાન એ મુગારો ચંદ્રહાસ કાવ્યનો લેક્ચર નંબર 1 માં ભણ્યા. આજે લેક્ચર નંબર 2 માં જે અધૂરું કાવ્ય છે એને પૂરું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપે પ્રથમ વિડિયો જોઈ લીધો હશે અને એમાંથી જે શીખવાનું હશે એ શીખ્યો છે. સવાલ જવાબ મેં પાકા કરવાના કીધેલા હતા એ કર્યા હશે. હવે આગળ એ મુગારો ચંદ્રહાસ ની અંદર વિષ્યા ચંદ્રહાસ ને નિરુક્તિ નિરક્તિ જે બગીચો છે બગીચાની અંદર જુએ છે અને એના પર એ મોહિત થાય છે. ત્યાં સુધી આપણે પહોંચેલા અને હવે આગળ અભ્યાસ કરવાનો છે તો જોઈશું. આપણે પાઠ્યપુસ્તક મેં તમને કીધેલું જ છે, પાઠ્યપુસ્તક આપણે જોડે કાઢેલું જ રાખવાનું છે. જોઈશું હવે આગળ. શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કળી સાદન દાન દંત કપોત કંઠ કુંજર સરખા હથેલી અંબુજવરણ. હવે જે ઋષિયા જે છે એ શું કરે છે કે જે ચંદ્રહાસ પર ખૂબ મોહિત થઈ જાય છે, પ્રેમાવશ થાય છે. એટલે કહે છે કે શશી સવિતા શ્રવણે કુંડળ, એટલે કે જે કુંડળ જે છે એના સરસ મજાના કાનમાં જે કુંડળ શોભી રહ્યા છે. દડમ કળી સાદર, દાડમની કળી જેવા એનો દાંત છે. કે છે શશી સવિતા એટલે કે ચંદ્ર જેમ આકાશમાંથી વાદળા થશે અને ચંદ્ર દેખાઈ આવે એમ એના ઉપરથી ચંદ્રહાસના મસ્તક ઉપરથી જે પછડી દૂર કરે છે અને સરસ મજાનું વિષ્યાને એનું મોઢું દેખાય છે. કપોત કંઠ કબૂતર જે કહેવાય છે, કપોત જેવો કબૂતર જેવો એનો કંઠ છે. કુંજર સખા કર કુંજર, કર એટલે હાથ, ત્યાં તો કર એટલે હાથ, એટલે કુંજર એટલે હાથી જેવા મજબૂત છે. હથેલી અંબુજવરણ, અંબુજ એટલે કે કમળ, એની હથેલી જે છે એ સરસ મજાની કમળ જેવી છે. બાય બાજુ બંધ બેરખા અને બંને બાજુ એને સરસ મજાના સોનાના ઘરેણાના બેરખા બાંધેલા છે. મુદ્રિકા આદે આભરણ અને હાથમાં મુદ્રિકા એટલે કે સોનાની વીંટી જડેલી, ચીંદાની વીંટી પહેરેલી છે અને મુદ્રિકા આદે આભરણ અને શરીર ઉપર બીજા આભૂષણ છે. વિશાળ હદે એ હાર હેમનો કટી કેસરી સરખી, વિશાળ હદે એટલે વિશાળ જે છાતી જે કટી પ્રદેશ જે છે પૂર્વ પ્રદેશ જે છે એના ઉપર જે વિશાળ સોનાનો હાર શોભી રહ્યો છે. હાર હેમ, હેમ એટલે સોનું, હેમનો હાર જે છે એ શોભી રહ્યો છે. કટી કેસરી સરખી એટલે જેને જે કમર જે છે એ સિંધવી પાતળી છે. દેખી રૂપ રંગ તેજ તારોની જાણે નાખી પ્રેમની મૂર્તિ. શું થાય છે, વિષ્યા જે છે આવું ચંદ્રહાસનું સરસ મજાનું દેવ સરખું રૂપ જોઈને તારુણી કે છે જે યુવતી જે છે કે જાણે નાખી પ્રેમની પ્રેમરૂપી નજર એ ચંદ્રહાસ ઉપર નાખે છે. કે છે હવે આગળ વિષ્યા કહે છે કે ધન્ય માત તાત, કહે છે કે ધન્ય માતતાત એના દિશે, કે છે જેના એના માતા અને પિતા બંને ધન્ય છે. કે છે કોણે કીધા હશે પુણ્ય આવા, કોણે કર્યા હશે પુણ્ય. કે છે હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા, કે છે અને આવા જેવા પતિ એ પામવા માટે કહે છે કે હિમે હાડ ગાળે હિમાલયના બરાબર બરફની અંદર તપશ્ચર્યા કરી હશે તો એવો હશે તન, તો એવા પુરુષને પામશે. આપણે જાણીએ છીએ કે મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે હિમાલયમાં હાડ ગુજારતી ઠંડીમાં આકરી તપશ્ચર્યા કરી હતી, ત્યારે ભોળાનાથ પાર્વતી મા પાર્વતી પર રીઝ્યા હતા અને એનું વરણ કર્યું હતું. એટલે અહીંયા વિષ્યા પણ કહે છે કે આવો સુંદર જેના જેને જન્મ આપ્યો છે એના માતા પિતાનો ધન્ય છે, પણ જેને આને પામવા માટે જબરજસ્ત તપશ્ચર્યા કરી હશે એને પામશે. કે છે જપ તપ વ્રત દે દમન એવી તારુણી ધરનાર, કે જપ તપ અને વ્રત જેને કર્યા હશે એવી દે દમન એવી તારુણી ધરનાર, કે છે તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે વરથાર, તે જ નારીનું ભાગ્ય હશે જેનો આવો વરથાર મળશે. કે છે મે પાપણીએ હવે વિષ્યાને પસ્તાવો થાય છે. શું કહે છે, મે પાપેણીએ પુણ્ય ન કીધું, હું તો પાપીણી છું, આજ સુધી કઈ તપશ્ચર્યા કે કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી, મે પાપેણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી.
तो मने क्याथी आवो स्वामी मळशे के छे एम दुख धरती आसु भरती विष्या शोक ने पामी एम दुख पामे छे आसु सारे छे अने दुख पामी ध्यान ध्यान बेसी रहे छे। हवे शुं थाय छे के एक एवे एक कवायनी कसे कागळ बंधन लीधो। हवे आखा काव्यमां जे छे एक अनेरो वळांक आवे छे बेठी दुखती बेठेली छे मने तो आवा स्वामी नु वर्णन करवानो कोई पण चांस ज नथी। दुखी त्यां बेठी छे अने आवा दुखना समये के छे एवे एक कभायनी कसे एना जे अंगत पूछे एना पर एक कागळ बंधन नीठो कागळ नो बंधन नीठो एक कागळ एक कपड़ामां सरस कागळ बांधेलो नीठो के छे एवा कारण यौनाए तत्कण क्षोणी युग જોવા માટે તરત જ એ કાગળ જોયો છે અને જોવા માટે તરત જ એ કાગળને છોડી દીધો કે છે સરનામું અક્ષર તાતના દેખી હવે શું છે કાગળ ઉભરે છે અને સરનામું અને અક્ષર તાત તાત એટલે તમને ખબર છે તાત એટલે સંસ્કૃત શબ્દ છે પણ આપણે ગુજરાતી અર્થમાં લેવું તાત એટલે કે પિતા સરનામું અને અક્ષર પિતાને જોવે છે બાળા મહાસુત પર બાબા કેમલે વિષ્યા છે ખૂબ આનંદમાં આવી જાય છે રાજકુમારી છે ને એ આનંદમાં આવે છે મારા પિતાજીનું નામ છે મારા ભાઈ પર કદાચ પત્ર લખ્યો છે એવો આના પ્રશ્નમાં થાય છે પત્રમાં શું લખ્યું છે મેં કાલે તમારા પ્રથમ વિડિયોની અંદર આખા જે પત્રની જે સાર હતો એ પત્રનો સાર મેં કાલે જ કહી દીધો છે પણ ફરી હવે કાવ્યના સ્વરૂપે જોવાનું છે કે છે શું લખ્યું છે મુજ પિતાએ મુજ સ્વામી સ્વસ્તી શ્રી કૌંતલપુર સ્થાને મદન કુંવર બળવંત જે કે પ્રિય કે છે કૌંતલપુર સ્થાને જે એમનો દીકરો રહે છે મદન કુંવર બળવંત કે છે અહીં ચંદ્રહાસને મોકલ્યો છે આ પત્રની સાથે જે કુમાર જે છે એ ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર દેજો તે પત્ર આપે અને પુત્ર લેજો ગુણવંત કે છે પુત્ર પુત્ર લેજો કે છે રૂપન જોશો રંગનો જોશો ન પૂછ્યો ઘર સૂત્ર કે તું તમે એ આવે છે નહીં રૂપ જોજો રૂપ જોશો ન રંગ જોશો ન પૂછશો ઘર સૂત્ર તું કયા કુળમાંથી આવે છે એવું કોઈ પણ પ્રકારનું પૂછશો નહીં કે છે મુહૂર્ત ઘટી કોને ન પૂછશો મુહૂર્ત પણ સારું મુહૂર્ત પણ ન જોશો કે છે એને વિષ દેજો પુત્ર શું પૂછ્યું છે અહીંયા વિષ દેજો મેં કાલે પણ આની વિષની ચર્ચા કરેલી વિષ એટલે શું થાય જહેર થાય પણ આ રંગ આવેલા કોંતલ કુમારનો દીકરો જે છે મદન કુમારને એના પિતાજીએ પત્ર લખીને કીધું કે આવેલ કુમારને આવેલ ચંદ્રહાસને ન રૂપ જોશો ન કુળ જોશો ન નામ જોશો ન મુહૂર્ત જોશો અને તાત્કાલિક આવે ને એને તમે શું આપશો વિષ આપશો વિષ એટલે ઘેર એટલે કે આ ચંદ્રહાસનું કપટથી કાસળ કાઢી નાખવાનું હતું મૃત્યુ દીપજાવવાનું હતું એટલે એને તમે મારી નાખજો કે છે શું કહે છે કે વિષ દેજો નહીં પુત્ર હવે શું થાય છે પુત્ર જે વિષ્યા જે છે ગભરાઈ જાય છે કહે છે પત્ર વાંચી પત્રની વિષ્યા બોલી ત્રહે ત્રહે ત્રિભુવનનાથ હે ત્રિભુવનનાથ આ તો શું અનર્થ કરે છે હે ભગવાન આ તો બહુ જ ખોટું થયું કે છે વિષ્યાને સાથે વિષ લખાયું વિષ્યાને સાથે વિષ લખાયું શું કાપ્યા જોઈએ હાથ શું મારા પિતાના ખરેખર હાથ કાપી નાખવા જોઈએ એ વિચારે છે પત્ર લઈ લેવ તો પાછો ફરી જાય પરિણામ વિના વિધ ન થાય અને કદાચ આ પત્ર હું લઈ લઉં તો આ કુમાર જે આવ્યો છે મારા પિતા નદી માંથી તે પાછો ફરી જાય છે અને પરિણામ વગરનો વિધ ન થાય છે અક્ષર એક વધારો એ માહે મનમાં તર્ક કરે છે વિચારે છે આમાંથી હું એક અક્ષર વધારી દઉં કે છે કહે કે છે વિષની કરું વિષ્યાય શું કરે છે વિષની કરું વિષ્યા એટલે વિષ્યા કોનું નામ છે વિદ્યાર્થી મિત્રો આ રાજકુમારી નામ છે હવે તમને શું કેમ પત્ર વંચાશે કે છે કેવી રીતે વંચાશે પત્ર આ વિષ નો વિષ્યા થઈ જાય શું વંચાશે કે છે અહીં ચંદ્રહાસ રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો પર ઘર સૂત્ર મુરત ઘટી કોને ન પૂછશો એને 20 દેજો ની પુત્ર ડાયરેક્ટ 20 ને બદલે શું લખવાનું છે એને 20 દેજો ની પુત્ર કે છે હવે વિષ્યાને સાથે 20 લખાયું શું કાપે જોઈને હાલ પત્ર લેવ તે પાછું ભરી જાય પરિણામ વિના વિધ ન થાય અક્ષર એક વધારું એ માહે વિષ્ણી કરું વિષ્યાય એક નેત્રનું કાજળ હવે શું કરે છે વિષ્યાય કરતો કરવું છે વિચાર તો આવી ગયો પણ કાજળ લાવ કે તે કાળો અક્ષર લાવ કે થી તો શું કર્યું એક આંખમાંથી કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર બીજા આંખમાંથી આંખના આંસુ લીધા
તરણાવતે લખ્યું તારુણીએ તરણું એટલે કે લાકડી જે સરી જે છે ઉપાડી અને એમાં લખ્યું તરુણીએ ધરી હૃદયાત મધ્યેથી ને હૃદયને શાંત રાખીને શાંતિથી એ લખ્યું કે છે નારદ કહે સાંભળ રે અર્જુન કરતા હરતા વિનાશ હવે નારદ ઋષિ અર્જુનને આ કથા કહેતા હોય છે એટલે કે હે અર્જુન તું સાંભળ કે છે કરતા હરતા અવિનાશ અવિનાશ જેનો નાશ નથી તે અવિનાશ કહે છે એટલે ઈશ્વર કહે છે 20 ફેડી વિસ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ 20 કાઢીને વિસ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ કે છે પત્ર ફરી વાંધ્યું પ્રેમદાય જળ વર્તી તેને ફરી પાછો જે પત્ર ગયાથી હતો જે કસ પર જે લાગ કપડામાં બાંધેલો તે ફરી પાછો બાંધ્યો કે છે જળ વર્તી તેને ઉઠી અબડા અબડા કે સ્ત્રી ઉભી થાય છે ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ ધીરેથી મનમાં જ વેણ કહેતી તેની ચાલે છે ઘેર જઈને વાટ જોઉં છું શું કહે છે પોતાનો સ્વામી તો પેલો ભાઈ અજદ્રાજ તો આખી વાર્તાની અંદર આખા આખ્યાની અંદર ત્યાં ઊંઘેલો જ છે અને કહે છે ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો હે સ્વામી કે તમે જલ્દીથી આવો મદનભાઈને મળજો સ્વામી પત્ર લખ્યું તે લાવો મદનભાઈને કહેજો કે હે મદનકુમાર પત્રમાં જે લખ્યું છે તે મને આપો કે છે હવે વલણ કે છે પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષ્યા વળીને પત્રમાં જે લખ્યું છે એમ કહીને વિષ્યા તેથી વળી છે લાવો રે થરથર ધુજે ને કાઈ ન સુજે સખી જે સામી મળી રે હવે શું કરે છે આવું બધું લખીને નીકળે છે અને ત્યાં બગીચામાં આજુબાજુ ફરતી સખીઓ મળી જાય છે અને વિષ્યા શું કરે છે ધુજી રહી છે અને કાઈ સુનતું નથી આવું વાત કરતા તેથી નીકળે છે વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય જે છે અહીંયા પૂરું થાય છે આપણે 1-3 પાઠના જે સવાલ જવાબ છે બધા જ પાકા કરવાના છે પોસ્ટ ઓફિસ બીજો પાઠ છે એને હું ફરી તમને મળી જઈશ એટલે આપણે 3 પાઠનો જે અભ્યાસક્રમ છે પૂરો થશે એની અંદરથી બધા જ સવાલ જવાબ અને એ બધું પાકું કરવાનું રહેશે વ્યાકરણ છે થોડીક હું ચર્ચા સોમવારે અથવા રવિવારે કરી દઈશ અને વિડીયો નિયમિત જોતા રહેજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવજો